રાજકોટમાં બોગસ બિલિંગ કૌભાંડને રોકવા માટે જીએસટી વિભાગ એક્શન પ્લાન તૈયાર કર્યો. હવે જીએસટી ઇન્સ્પેક્ટર દરરોજ વેપારીઓના ધંધા સ્થળની મુલાકાત લેશે. આગામી 15 જાન્યુઆરી સુધી તેઓ દરરોજ 5 વેપારીઓના ધંધા સ્થળની મુલાકાત લેશે, જેમાં ખોટા દસ્તાવેજ રજૂ કરીને રિફંડ મેળવનાર સામે કાર્યવાહી કરાશે. મહત્વનું છે કે વેપારીઓ પોતાની દુકાનમાં જીએસટી નંબર લગાવવો ફરજિયાત હોય છે. જો તેમણે દુકાનમાં જીએસટી નંબર નહીં લગાવ્યો હોય તો દંડ લેવાઈ શકે છે. દ્વારા બોગસ બિલિંગ કૌભાંડ રોકવા એક્શન પ્લાન ઘડવામાં આવ્યો છે. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ જીએસટી વિભાગના ઇન્સ્પેક્ટર દ્વારા દરરોજના 5 જેટલા વેપારીઓની સ્થળ મુલાકાત લેવામાં આવશે. જે રીતે વેપારીઓ દ્વારા બોગસ પેઢી રજૂ કરવામાં આવી હતી અને બોગસ બિલિંગ રજૂ કરીને જીએસટી રિટર્ન મેળવવાનું આખું કૌભાંડ સામે આવ્યું હતું, ત્યારે હવે જીએસટી વિભાગ પણ એક્શનમાં આવ્યું છે અને આ પ્રકારના વેપારીઓ સામે પગલાં લેશે. અને ખાસ કરીને જે વેપારીઓ મોટી સંખ્યામાં જીએસટી રિટર્ન મેળવવાનું આખું કારસ્તાન રચતા હતા ત્યારે તેમની સામે પણ ગાડીઓ કસશે. કેમેરા પર્સન હિમાંશુ મકવાણા સાથે ગૌરવ દવે, TV9 રાજકોટ.